नमस्कार विद्यार्थी मित्रों, आगळना पीरियड नी अंदर आपणे यूनिट 4 द वंडरफुल क्रिएशन विशे वात करी। थोड़ीक आपणे पाठ पण आगळ चलाव्यो हतो अने मे तमने होमवर्क आपेलुं हतुं, पांच प्रश्न अने थोड़ा स्पेलिंग आपेला हता, तमे लखीने आव्या छो ने विद्यार्थी मित्रों? सरस, तो ए प्रश्नो लखेला राखजो। आजे पण अघरा स्पेलिंग अने प्रश्नो जे लखवाना थाय એની સાથે લખી લેજો, એટલે આપણે પાઠ પૂર્ણ થાય ત્યારે પ્રશ્નો છે એ પ્રશ્નો પૂછશું। તો હવે આપણે પાઠ શરૂ કરીએ। શરૂ કરતા પહેલા તમારી ચોપડીની અંદર, તમારા પુસ્તકની અંદર પાને નંબર 42 કાઢો, લેસન નંબર 4 કાઢો અને આજે પેરેગ્રાફ છે એન્જલ્સ શું કીધા હેડ, ત્યાંથી આપણે પાઠ શરૂ કરીએ છીએ। તો ધ્યાન રાખો, ધ એન્જલ શુક હિઝ હેડ સ્લોલી, સ્લોલી મીન્સ ધીમે ધીમે। The angel દેવદૂતે shook his head, તેમનું માથું હલાવ્યું, slowly ધીમે ધીમે, and said, અને કહ્યું, slowly, slow એટલે ધીમો, એનું વિરોધી છે fast। આપણે opposite word પરીક્ષાની અંદર પૂછાય છે, તો slow છે એનું વિરોધી છે fast। દેવદૂતે તેનું માથું ધીમે ધીમે હલાવ્યું અને કહ્યું, a mighty impossible task, એ માઇટી ઇમ્પોસિબલ, ઇમ્પોસિબલ મીન્સ અશક્ય, આ પણ વિરોધી શબ્દમાં આવી શકે છે। પોસિબલ એટલે શક્ય, એનો વિરોધી છે ઇમ્પોસિબલ, સાથે સાથે લખતા જજો। ટાસ્ક કાર્ય, તદ્દન અઘરું કાર્ય, ત્યાં દેવદૂત કહે છે માથું હલાવીને કે આ તો તદ્દન અઘરું કાર્ય છે। આઈ સપોઝ શેક્સપિયર શું ફ્રેન્ડ્સ, નો વે, આઈ સપોઝ, સપોઝ મીન્સ માનવ ધારો, નો વે મીન્સ અસંભવ, આઈ સપોઝ હું માનું છું કે, હું ધારું છું કે સિક્સ પેર્સ ઓફ ફ્રેન્ડ્સ, હાથની છ જોડ, નો વે અસંભવ, હું માનું છું કે હાથની છ જોડ, છ જોડ છે એ અસંભવ છે। નો ધીઝ હેન્ડ્સ આર નોટ એ પ્રોબ્લેમ ફોર મી, નો એ ભગવાન કહે છે કે ના, ધીઝ હેન્ડ્સ, ધીઝ છે કે ધીઝ નું બહુવચન ધીઝ, ધીઝ હેન્ડ્સ આર નોટ એ પ્રોબ્લેમ, પ્રોબ્લેમ મીન્સ સમસ્યા, આ હાથની જોડ છે એ મારા માટે સમસ્યા, ફોર મી મારા માટે સમસ્યા નથી। ઇટ ઇઝ ધ થ્રી પેર્સ ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ, ઇટ ઇઝ છે તે છે ધ થ્રી પેર્સ ઓફ આઈઝ, આંખની ત્રણ જોડ છે એ ત્રણ જોડ ધેટ ધ મધર્સ હેવ ટુ, માતાને જે આંખની ત્રણ જોડ હોવી જોઈએ કે ત્રણ જોડ છે એ મારા માટે સમસ્યા છે। લોર્ડ ધ લુક ધ પઝલ, લોર્ડ ધ ભગવાન, લુક મીન્સ દેખાવો, લુક છે એ ભૂતકાળ નું એવું કહ્યું છે, લુક ધ, લુક એટલે દેખાવો, પઝલ, પઝલ એટલે મૂંઝાવું અને પઝલ એટલે મૂંઝાયેલા, ભગવાન મૂંઝાયેલા દેખાયા, ઓ સો યુ આર ક્રિએટિંગ એ સ્ટાન્ડર્ડ મોડેલ, ઓકે મધર્સ, ઓહ અરે, ત્યારે દેવદૂત કહે છે અરે શો, તેથી યુ આર ક્રિએટિંગ, તમે સર્જન કરી રહ્યા છો એ સ્ટાન્ડર્ડ, સ્ટાન્ડર્ડ મીન્સ આદર્શ, મોડેલ ઓકે મધર્સ, આદર્શ માતાઓની મૂર્તિનું તમે સર્જન કરી રહ્યા છો એ દેવદૂત કહે છે। બટ પરંતુ થ્રી ફેસ ઓફ આઈઝ, ત્રણ આંખની જોડ, વોટ ફોર, શા માટે, ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, ઇન્ટરેસ્ટેડ, ઇન્ટરેસ્ટ મીન્સ રસ, ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, દેવદૂતને એમાં રસ પડ્યો, વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ધ ડોર્સ, વન પેર એક આંખની જોડતી, ધેટ સીઝ તે જોઈ શકે છે હર ચિલ્ડ્રન તેણીના બાળકોને, થ્રુ ક્લોઝ ધ ડોર્સ, ક્લોઝ મીન્સ બંધ કરવું, તે એક આંખની જોડથી પોતાના બાળકોને બંધ બારણે જોઈ શકે છે। અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, અનધર પેર બીજી જોડથી ટુ લુક તે જોઈ શકે છે એટ ધ ચિલ્ડ્રન તેના બાળકોને, એન્ડ સે અને કહે છે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ વિધાઉટ અટરિંગ એ વર્ડ, આઈ અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટેન્ડ મીન્સ સમજવું, આઈ અન્ડરસ્ટેન્ડ હું સમજુ છું, એન્ડ આઈ લવ યુ અને હું તને પ્રેમ કરું,
બોલાવું છું વિધાઉટ અટર. અટર મીન્સ બોલવું. અટરિંગ એ વર્ડ એક પણ શબ્દ બોલ્યા વગર બીજી આંખની જોડથી તે પોતાના બાળકોને એક પણ શબ્દ બોલ્યા વગર કહે છે હું તને સમજુ છું અને તને પ્રેમ કરું છું. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. સિક્રેટ મીન્સ રહસ્ય. એન્ડ થર્ડ પેર અને ત્રીજી આંખની જોડથી ટુ સી જોઈ શકે છે ઓલ સિક્રેટ જાણી શકે છે અથવા જોઈ શકે છે ઓલ સિક્રેટ. સિક્રેટ મીન્સ રહસ્ય. વિધાઉટ ઓપનિંગ ધેમ તેમના રહસ્યોને પોતે કાંઈ પણ બોલ્યા વગર જાણી શકે છે. ત્રીજી આંખની જોડથી તેમના રહસ્યોને કાંઈ પણ બોલ્યા વગર જાણી શકે છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ પ્લીઝ ગો ટુ બેડ. લોર્ડ ભગવાન ત્યારે દેવદૂત કહે છે કે હવે ભગવાન રિક્વેસ્ટેડ વિનંતી કરીને કહે છે એન્જલ દેવદૂત ભગવાનને વિનંતી કરીને કહે છે પ્લીઝ ગો ટુ બેડ. હવે મહેરબાની કરીને ગો ટુ બેડ એટલે પથારીમાં જવું પણ અહીંયા સુઈ જવું. ભગવાનને કહે છે કે હવે તમે સુઈ જાઓ મહેરબાની કરીને. ડુ નોટ ટેક અ સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ડુ નોટ ટેક અ સો મચ ટ્રબલ. ટ્રબલ મીન્સ મુશ્કેલી સહન કરવી. ડુ નોટ ટેક અ લેશો નહીં સો મચ ટ્રબલ ખૂબ મુશ્કેલી સહન કરશો નહીં એટલે સિંગલ ડે. સિંગલ ડે મીન્સ એક દિવસમાં. એક દિવસમાં આટલી બધી મુશ્કેલી તમે સહન કરો નહીં. આઈ કેન નોટ હું સુઈ શકું નહીં. બસ વિદ્યાર્થી મિત્રો આજના પૂરતો આપણે આટલું રાખીએ. હવે જે વધુ પાઠ છે આવતા પીરિયડમાં જોઈશું. લગભગ આવતા પીરિયડમાં આપણો પાઠ પૂર્ણ થઈ જશે. તો આજે પણ તમે આમાંથી જેટલા પ્રશ્ન નીકળે એટલા સળંગ ઓલા પ્રશ્નને નીચે આગળના પીરિયડના જે આપ્યા છે એની નીચે લખી લેજો અને અભ્યાસ થયેલી છે લખી લેજો. સાથે સાથે પાકા પણ કરતા જજો એટલે પરીક્ષાની તૈયારી પણ આપણે સાથે સાથે કરતા જઈએ. થેન્ક યુ.